હિંમતનગર ખાતે 74મા સ્વાતંત્ર પર્વની દબદબાભેર ઉજવણી. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ ધ્વજવંદન કરી તિરંગાને આપી સલામી. સાબરકાંઠા જિલ્લાના 74મા સ્વાતંત્ર પર્વની ઉજવણી હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી, જેમાં ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી. આઝાદીના ઘડવૈયાઓને વીર જવાનોએ દિલથી પાવન પ્રસંગે યાદ કર્યા હતા. આઝાદીના 74મા પર્વની સૌને શુભકામના પાઠવતા ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દેશના સુરક્ષા દળોમાં ગુજરાતી યુવાનોની હિસ્સેદારીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે જિલ્લાના સૈનિકોના ગામ તરીકે ઓળખ મેળવનાર વિજયનગરના કોડિયાવાડા ગામને નમન કરી સાબરકાંઠાની ઓળખ એવા આપણા ગુજરાતી સાહિત્યને ઉચ્ચ કોટીનું સન્માન અપાવનાર કવિ શ્રી ઉમાશંકર જોશી, શ્રી પન્નાલાલ પટેલ, શ્રી જયવદન પટેલ અને અભિનય સમ્રાટ ઉપેન્દ્ર અરવિંદ ત્રિવેદીની જોડીને યાદ કર્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ વિવિધ વિકાસના કામોને લોકાર્પણ કર્યા હતા, તેમજ ધ કોરોના વોરિયર્સ પુસ્તકનું વિમોચન કર્યું હતું. કોરોના મહામારીમાં યોગદાન દાતા શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગંગા સ્વરૂપા લાભાર્થીઓને આર્થિક સહાય વિતરણ કરાઈ હતી, તેમજ મહેસૂલ, પોલીસ, પંચાયત, શ્રમ અને રોજગાર, ઉદ્યોગ અને જીઆરડીસીની સામાજિક ન્યાય અને અધિકારીતા, શહેર વિકાસ વિભાગના મુખ્ય અધિકારીને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા, તેમજ જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કોરોના વોરિયર્સ સન્માન કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કોરોના મહામારીને માત આપી સાજા થયેલા 2 દર્દીઓને સાલ આપી સન્માનિત કરાયા હતા. બ્લડ કલેક્શન વાનનું લોકાર્પણ, વૃક્ષારોપણ, તકની અનાવરણ, રક્તદાન શિબિર તથા જીમની મુલાકાત લીધી હતી. કાર્યક્રમના અંતે હિંમતનગર ટાવર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અનાવરણ કરી પુષ્પમાળા પહેરાવી હતી. આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, ઈડર ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા, એખે બ્રહ્મા ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ, જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન સુતૈયા, નગરપાલિકા પ્રમુખ અનિરુદ્ધ સુરઠિયા, જિલ્લા સમાહર્તા શ્રી સીજે પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી ચૈતન્ય માંડલિક, અધિક કલેક્ટર શ્રી એચ આર મોદી, જિલ્લાના અગ્રણીઓ શ્રી મહેશભાઈ ઉપાધ્યાય, આમંત્રિત મહાનુભાવો અને અગ્રણીઓ દાતાશ્રીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.